नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। छेले आपणे इंग्लिश में मॉडल से ई आपणे शिखाता अने मॉडल्स नी अंदर आपणे ए जोयुं हतुं के एनो उपयोग कई रीतना कराय। आपणे कीधुं हतुं के भाई मस्ट है, तो मस्ट एटले शुं थाय, तो के अनिवार्य फरज थाय, बराबर, करवुं ज जोईए एवी एमां ही भावना प्रगट थती होय। एना पछी तो के शुड, नैतिक फरज, करवुं जोईए, करवुं होय तो करवानुं, न करवुं होय तो कोई एवढो प्रश्न है नहीं, पण करवुं जोईए। आपणे एवी सलाह आपे, शिखामण आपे, करवुं जोईए, तो ई शेमां आवतुं हतुं? नैतिक फરજમાં હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ, કરવું પડે, ઈચ્છા ન હોય, અનિચ્છનીય ફરજ, એને આપણે વાપરીએ કે હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુમાં। એના પછી આપણે જોયું હતું મે અને માઇટ, બરાબર, મે અને માઇટનો ઉપયોગ શેના માટે થાય? તો આપણે કીધું મે પહેલાં પરવાનગી માટે, બીજું સંભાવના માટે, અને ત્રીજું હે શુભેચ્છા પાઠવવા માટે વપરાય। એના પછી એને આપણે બાબત જોઈ હતી એ એટલે કે કેન અને કુડ, શક્તિમાન હોવું, ટુ બી એબલ ટુ, બરાબર, તું સક્ષમ હો, તું આ કરી શકે, આવું સમજાવવા માટે આપણે કેન અને કુડનો ઉપયોગ કરી શકીએ છીએ। અને એના પછી અંતિમ જે હતું એ એટલે કયું હતું? તો કે ભાઈ વિલ અને વુડ, બરાબર, વિલ અને વુડનો ઉપયોગ આપણે કીધું હતું સામાન્યતઃ આપણી ઈચ્છા પ્રગટ કરવા માટે થાય, પણ મુખ્યતઃ એનો ઉપયોગ શેના માટે થાય? સામેવાળાની ઈચ્છા એ પ્રગટ કરવા માટે થાય છે, બરાબર। તો આ રીતના આપણે એ બધાનું જોયું હતું। આજે આપણે એની એક્સરસાઇઝના માધ્યમ થકી થોડોક સમજવાનો પ્રયત્ન કરી કે કઈ રીતના એનો ઉપયોગ થાય છે, બરાબર। થોડાક ઉદાહરણો આપણે સમજીએ પહેલાં, પછી આપણે જોઈએ। વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, આપણે આપણા વડીલોને આદર આપી શકાય, આપવો જ જોઈએ કે આપી શકીએ? શું આવે? આપવો જ જોઈએ, બરાબર, તો આપવો જ જોઈએ એનો મતલબ કોણ આપણને આપી શકે? મસ્ટ। તો જવાબમાં શું આવે? વી મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર્સ, બરાબર। તો જવાબ તરીકે અહીંયા એની પસંદગી કોની થાય? મસ્ટની અહીંયા પસંદગી આપણે કરી શકીએ। બીજું, યુ ખાલી જગ્યા નોટ સ્પીક એલાય, તું ખોટું, તારે ખોટું બોલવું જોઈએ નહીં, તું ખોટું બોલી શકે નહીં। અને વિલમાં પણ ઈચ્છા હે એ દ્રષ્ટિએ, પણ વિલને આપણે અત્યારે ભવિષ્યકાળની દ્રષ્ટિએ વિચારીએ તો પણ એ જ થાય કે તું ખોટું બોલી શકશે નહીં, બરાબર। તો ખરેખર શું થાય? ભાષાંતરની દ્રષ્ટિએ વિચારવા જોઈએ તો શું આવે? તારે ખોટું બોલવું જોઈએ નહીં, તો અહીંયા શું આવશે? શુડ। તો જવાબ શું આવે? શુડ, યુ શુડ નોટ સ્પીક એ લાય, બરાબર। એના પછી ધ રેડ લાઇટ ઇઝ ઓન, લાલ લાઇટ થઈ ગઈ, આપણે સિગ્નલ બોક્સ પણ આવે ને, સિગ્નલ બોલ આપણને ખબર હોય કે સિગ્નલ બોક્સ એ લાલ થાય તો શું કરવું પડે? વી ખાલી ગયા સ્ટોપ, આપણે ઊભું રહેવું જોઈએ, આપણે ઊભું રહેવું જ જોઈએ કે આપણે ઊભા રહી શકીએ? શું આવે? ઊભા રહેવું જ જોઈએ,
રહેવું જોઈએ નહીં હાઈલાજી ન કરે, હાઈલાજી તો ટ્રેનમાં આવી જઈને વહી જઈએ, ક્યાંય ઊભા રહેવું જ જોઈએ. ક્યારેય એવી બેદરકારી ન દેખાય, કાલો નીચેથી વહી જઈ ફાટક નીચેથી આમ કરી ખોટે ખોટી પોતાની જાનને જોખમમાં નાખવાનું કામ ન કરે તો ત્યારે આપણે શું વિચારાય? મસ્ટ વી મસ્ટ સ્ટોપ, આપણે ઊભું રહેવું જ જોઈએ. બરાબર, એના પછીનું ઉદાહરણ. વોટ ખરી જગ્યાએ ઉઈટ, દાબેલી ઓર વડાપાઉ? તમે શું ખાશો, દાબેલી કે વડાપાઉ? ઈચ્છા કોની થઈ? આપણી થઈ. ઈચ્છા કોની થાય? સામેવાળાને થાય. અને જો ઈચ્છા સામેવાળાની થતી હોય તો આપણે હે એ જવાબમાં શું લખાવવું જોઈએ? વુડ. કારણ કે કુટ એટલે શક, શું તમે દાબેલી અથવા તો વડાપાઉ ખાઈ શકશો? આપણી ઈચ્છા પૂછવાની હે, એની શક્તિ કેપેબિલિટી હે કે નહીં, ખાવી જોઈએ એમ તો કહેવાય જ નહીં, કારણ કે બહુ સારો તો ખોરાક હે નહીં. બરાબર, પણ આપણે એને પૂછવાનું છે તો એ દ્રષ્ટિએ આપણે અહીંયા શું વાપરવું પડે? વુડ. વોટ વુડ યુ ઈટ? તમે શું ખાશો, દાબેલી કે વડાપાઉં? શું ખાશો? ઈચ્છા સામેવાળાની આપણે જ્યારે પૂછવાની થાય ત્યારે આપણે શેનો ઉપયોગ કરી? વુડનો આપણે ઉપયોગ કરી. એના પછી ધ બસ ડ્રાઈવર્સ વેર ઓન સ્ટ્રાઇક. બસના ડ્રાઈવરો હોય સ્ટ્રાઇક ઉપર છે, હડતાલ ઉપર છે. સો આઈ ખાલી જગ્યા ગો ઓન ફૂટ, તો મારે પગેથી ચાલીને જવું જ પડશે. પણ હેઝ ટુ, હેવ ટુ કે હેડ ટુ? હેઝ ટુ તો ન આવે, કારણ કે અહીંયા શું છે? ધ બસ ડ્રાઈવર્સ એટલે એ તો ગયું. બરાબર, હેવ ટુ ને હેડ ટુ આવે, પણ હવે હેવ ટુ ને હેડ ટુમાંથી નક્કી કોણ કરે? સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ ચલો એ ભૂતકાળનો હે, જવાબમાં શું આવે? ભૂતકાળનો. આઈ હેડ ટુ. બરાબર, બસ ડ્રાઈવર્સને નો ધ્યાનમાં રાખવાનું. કોને ધ્યાનમાં રાખવાનું હોય? આઈને ધ્યાનમાં રાખજો. કરતા ભલે એ હે, પણ સાચો આપણે ખાલી જગ્યા માટેનો કરતા કોણ હે? આઈ હે. આ તમારું ધ્યાન હોવું જોઈએ. બરાબર, યાદ રાખજો. એટલે આઈ, આઈને આપણે ધ્યાનમાં રાખીને, પણ આઈને ધ્યાનમાં રાખી તો એ હેવ ટુ આવે, પણ અહીંયા શું હે? વેર. એટલે વેરને ધ્યાનમાં રહી, એટલે આપણે ફરજિયાત હેડ ટુ તો આવવાનું છે, પણ એ ધ્યાનમાં રાખવાનું. કાંઈ હેસ ટુ શું કામ ન આવ્યું? આઈના કારણે, બસ ડ્રાઈવર્સના કારણે નહીં. એ મગજમાંથી કાઢી નાખવાનું, કદાચ વહી ગયું હોય તો પણ. બરાબર, પિયુષ ખાલી જગ્યા કમ્પ્લીટ હિઝ પ્રોજેક્ટ ઓન ટાઈમ, અધરવાઇઝ હી ઇઝ સસ્પેન્ડેડ. પિયુષે પોતાનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો પડશે, નહીંતર તે સસ્પેન્ડેડ, એને બરખાસ્ત કરી દેવામાં આવશે. તો આપણી પાસે ઓપ્શન હેઝ ટુ, હેવ ટુ ને વિલ. વિલ તો આવે નહીં, કરશે એમ કરે થોડું ભેગું થાય. હેઝ ટુ અને હેવ ટુ વધ્યા. હવે હેઝ ટુ અને હેવ ટુમાં આપણે વિચારવાનું કોની થાય? પિયુષને ધ્યાનમાં રાખીને. પિયુષ એક વચનનો કરતા એટલે શું આવે? હેઝ ટુ. હેવ ટુ આવે
नहीं तो अँ जवाब में शू आवे हेज टू। तो आ रीतना तमारे भाषांतर ने माध्यम ने माध्यम राखी ने भाषांतर ने ध्यान में राखी ने ई तमारे हे जवाब हमेशा विचारवाना। भाषांतर ने ध्यान में राखी तमे जवाब विचारशो तो तमारे प्रश्न आवशे नहीं। भाषांतर ने ध्यान में न राखा तो प्रश्न आवशे 100% अने तकलीफ पण पड़शे। अले भाषांतर ने ध्यान में राखी ने तमारे हे प्रश्न हे विचारवाना बराबर। अत्यारे हूँ तमने हे एक एक्सरसाइज बोर्ड पर जो तमारी सामे लखू तमे हूँ लखूँ त्या सुधी में एना जवाब शू है तमे पोते जाते नक्की करता जाइयो। पछी हूँ एना तमारी सामे जवाब राखीश त्यारे चेक करजो कि तमे जे जवाब विचार्या हे ई साचा विचार्या हता के खोटा बराबर। अत्यारे हूँ तमारी सामे हे ई एक एक्सरसाइज जेव 7-8 खाली जगह जेव लखू तमारी सामे।
ધ ટીચર્સ ખાલી જગ્યા એન્કરેજ ધ સ્ટુડન્ટ્સ વુડ શુડ કુડ વી ગોટ અપ લેટ સો વી ખાલી જગ્યા વેઇટ ફોર બસ હેઝ ટુ હેવ ટુ હેડ ટુ ખાલી જગ્યા યુ શો મી ધ વે ટુ ધ રેલવે સ્ટેશન વુડ કેન શુડ ખાલી જગ્યા આઈ ટેક યોર બુક મે કેન વિલ ધ બંડલ વોઝ લાઇટ સો આ ખાલી જગ્યા લિફ્ટ ઇપ કેન કુડ વુડ આઈ કેન હિયર સમ નોઇસીસ સમબડી ખાલી જગ્યા બી એટ ધેર માઇટ કુડ વિલ વી ખાલી જગ્યા પ્રે ટુ ગોડ એવરી ડે શુડ કેન હેવ ટુ ખાલી જગ્યા યુ હેલ્પ મી ઇન માય પ્રોજેક્ટ કેન હેઝ ટુ અને શુડ ઓર આ રીતના તમારી સામે પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ ધ ટીચર્સ ખાલી જગ્યા એન્કરેજ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને બરાબર શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકે કરાય કે કરવા જ જોઈએ બરાબર શું આવે કરવા જ જોઈએ તો જવાબમાં શું આવે શુડ ધ ટીચર્સ શુડ એન્કરેજ ધ સ્ટુડન્ટ્સ એને વિદ્યાર્થીઓને એને વિદ્યાર્થીઓને એ પ્રોત્સાહિત કરવા જ જોઈએ બરાબર એટલે આવે શુડ વી ગોટ અ પ્લેટ અમે મોડા ઉઠ્યા હતા સો વી ખાલી જગ્યા વેટ ફોર બસ તેથી અમારે બસ માટે રાહ જોવી જ પડશે ત્રણેયનો મતલબ એક જ છે પણ આપણે વિચારવાનું હોય કે એમાંથી આવે શું હેઝ ટુ છે શું વી બંને જગ્યાએ એક જ છે કરતા તો હેઝ ટુ તો આવે નહીં હેવ ટુ અને હેડ ટુ વૈધા પાય આપ્યું છે શું આપણને ગોટ ભૂતકાળ છે તો શું આવે હેડ ટુ જો અહીંયા ગેટ અપ હોત તો શું આવે હેવ ટુ વર્તમાન કાળે તો આપણે કીધું હેઝ કેવ વપરાય અને ભૂતકાળ તો હેડ વપરાય પણ એ દ્રષ્ટિ અહીંયા શું આવે હેડ ટુ ખાલી જગ્યા યુ શો મી ધ વે રેલવે સ્ટેશન શું તમે મને રેલવે સ્ટેશને જવાનો રસ્તો બતાવી શકો બતાવી શકો એમ પૂછવા માટે બે આપણી પાસે ઓપ્શન છે વુડ કેન અને શુડ એમાં શુડ તો કોઈ શરતે આવે નહીં બરાબર બતાવવો જ જોઈએ એમ તો કોઈ નહીં પણ કેન અને વુડ બે આવી શકે હવે પહેલી બાબતે કોઈ વ્યક્તિની સક્ષમતા હોય કે ન હોય પણ કહેવા માટેની પહેલાં ઈચ્છા તો હોવી જોઈએ ને મને ખબર છે કે નહીં રસ્તો એ વસ્તુ પહેલાં એ પહેલાં પ્રાધાન્ય નથી કરતી પણ મારે તમને જવાબ દેવાની ઈચ્છા છે કે નહીં એ પહેલું પ્રાધાન્ય કરે તો એ પ્રાધાન્ય ધ્યાનમાં રાખી ત્યારે સામેવાળાની ઈચ્છા મને જવાબ દેવાની છે કે નહીં એ આપણે વિચારી તો રેલવે સ્ટેશનનો રસ્તો તમને ખબર રહે એમાં આપણે શું કરી સામેવાળાને પૂછી એની ઈચ્છા છે કે નહીં બરાબર તો એ દ્રષ્ટિએ આપણે વિચારવું જોઈએ તો શું આવે અહીંયા જવાબમાં વુડ કેન નો આવે અહીંયા શું આવે વુડ યુ શો મી ધ વેધર રેલવે સ્ટેશન બરાબર શું તમે રેલવે સ્ટેશનનો રસ્તો મને દેખાડી શકો બહુ મહત્ત્વપૂર્ણ બાબત આવી રીતના હોય ત્યારે ધ્યાનમાં ખાલી જગ્યા આઈ ટેક યોર બુક તમારી બુક હું લઈ શકું શું છે પરવાનગી છે બરાબર તો પરવાનગીમાં તો કંઈ વિચારવાનું જ ન થાય શું આવે મે બરાબર સમજી લો કે અહીંયા મે હોત નહીં તો તો યાદ રાખજો વિલ પણ જવાબ આવી શકે વિલ મુખ્યત્વે સામેવાળાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને વપરાય પણ જ્યારે મેની ગેરહાજરી હોય ત્યારે ક્યારેક પરવાનગીના અર્થમાં પણ વાપરી શકાય પણ મે હોય તો પહેલાં શું આવે મે જ આવે બીજું કાંઈ આવે નહીં બરાબર ધ બંડલ વોઝ લાઇટ ભારો હે એ હળવો હે તેથી હું ઉચકી શકું ધ બંડલ વોઝ લાઇટ પણ અહીંયા શું કીધું હે વોઝ ભૂતકાળ ધ્યાનમાં રાખવાનું એટલે કેન આવે નહીં ઉડી આવે નહીં શું આવે કુડ આવે બરાબર એટલે આઈ કુડ લિફ્ટ ઇટ બરાબર આઈ કેન હિયર સમ નોઇઝીસ મને થોડાક અવાજો સંભળાય બરાબર સમબડી ખાલી જગ્યા ઇટ ધેર તો કોઈક ત્યાં હોવાની સંભાવના સંભાવના તો શું આવે માઇટ કુડ કેવી લાવે નહીં સંભળી માઇટ બી ધેર બરાબર કુડ તીવ્ર સંભાવના છે માઇટનો ઉપયોગ ઘણી વાર એવી રીતના હોય મેં એ સંભાવના વાપરે પણ તીવ્ર બાબત હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય ભૂતકાળની દ્રષ્ટિએ તો થાય છે પણ તીવ્ર સંભાવનાની દ્રષ્ટિએ પણ માઇટનો ઉપયોગ થાય એ દ્રષ્ટિ અહીંયા આવશે માઇટ વી ખાલી જગ્યા પ્રે ટુ ગોડ એવરી ડે આપણે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ કરવી જ જોઈએ કરવી જોઈએ કે કરી શકીએ કે અને કરવી પડે ખરે આપણને પરણે કરાવતું તો એ થાય પણ વાસ્તવિક ખરેખર શું કહેવાય ભગવાનની પૂજા આપણે કરવી જોઈએ એટલે અહીંયા શું આવે વી શુડ
ખાલી જે યુ હેલ્પ મી ઇન માય પ્રોજેક્ટ, શું તમે મને મારા પ્રોજેક્ટમાં મદદરૂપ થશો? બરાબર, થવું જોઈએ, રોંગ, થવું પડે, રોંગ. તો આપણે શું પૂછવાની સામેવાળાની ઈચ્છા? પણ વેલ કે વુડ તો હે નહીં, તો શક્તિમાન હોવામાં જવાનું, જેમ આપણે આમાં જોઈએ. બરાબર, કે ભાઈ જો અહીંયા ઈચ્છાવાળું પ્રગટવાળું હે તો વુડ વાપરવાનું, પણ અહીંયા ન હોત તો અહીંયા કેન આપણે વાપરવું પડે. બરાબર, તો આ રીતના હે આપણે હે એ મોડલ્સનો ઉપયોગ હે એ કરવાનો થાય. તમે આજે હે એ ખાલી જગ્યાના માધ્યમ થકી જોયું કે ભાઈ મોડલ્સનો ઉપયોગ કઈ રીતના થાય. ખાસ તો મોડલ્સમાં શું ધ્યાનમાં રાખવાનું થાય? ગુજરાતી, એટલે તમને બધાના ગુજરાતી પરફેક્ટ આવડવા જોઈએ. મસ્ટ ઓટ ટુ એટલે કરવું જ જોઈએ, અનિવાર્ય ફરજ. શુડ, કરવું જોઈએ, નૈતિક ફરજ, કરવું હોય તો કરવાનું, ન કરો તો હાલે. હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, કરવું પડે, ઈચ્છા ન હોય પરાણે કોઈ કરાવે, એમાં હેઝ ટુ, હેવ ટુ ને હેડ ટુ વપરાય. એના પછી મે, મેનો પહેલો ઉપયોગ પરવાનગી માટે, બીજો ઉપયોગ સંભાવના માટે ને ત્રીજો ઉપયોગ શુભેચ્છા માટે. એના પછી આપણે કેન ને કુડનું જોયું. કેન ને કુડ શેમાં વપરાય? શક્તિમાન હોવાની દ્રષ્ટિએ. ક્યારેક ટુ બી એબલ ટુ, બરાબર, શક્તિમાન છે, સક્ષમ છે, એના માટે આપણે શું વાપરીએ? કેન ને કુડ, ભૂતકાળ હોય તો કુડ, જે રીતના આપણે અહીંયા વાપરું. બરાબર, અને છેલ્લું વિલ ને વુડ. વિલ ને વુડમાં કીધું આપણે, મુખ્યતઃ ઈચ્છા કોની હોય? સામેવાળાની હોય, આપણી ઈચ્છા ન હોય, હોઈ શકે પણ એ સામાન્યતઃ હે. મુખ્યતઃ ઈચ્છા સામેવાળાની હે, સામાન્યતઃ ઈચ્છા આપણી વાળાની હે. અને એમાં આપણે પણ કીધું કે એમાં ક્યારેક જો પરવાનગીના અર્થમાં હે, મેં ન આપણી હોય ઓપ્શનમાં, તો વિલનો પણ ઉપયોગ થઈ શકે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે મોડલ્સનો ઉપયોગ કઈ રીતના કરવો એ આપણે સમજ્યા. જો તમને આમાં હજી પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.